સુરતના સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા દાન ધર્માદા આંદોલનને આજે 29 દિવસ પૂરા થયા છે અને હવે આ આંદોલન હજુ થમવાનું નામ નથી લેતું। રવિવારે પણ 8 ઉપવાસી હરિભક્તોને હોસ્પિટલે દાખલ કર્યા હતા। તેમજ વડતાલ ટ્રસ્ટી બોર્ડના સલાહકાર નરોત્તમ સ્વામીએ મીડિયા ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે મીડિયા દ્વારા એક પક્ષીય ચલાવાય છે। ઉપરાંત અમદાવાદ ખાતેના ઝારોડી ગુરુકુળમાં રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં પણ કોઈ નિવેડો આપ્યો ન હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં નામ ધર્માદા માટેના આંદોલનને હવે એક મહિનો પૂરો થવા આવ્યો છે। આજે આંદોલનને 29 દિવસ થયા છે, પરંતુ આ આંદોલનમાં હવે કાંઈ પણ નવું નથી રહ્યું। ગઈકાલે રવિવારે 4 મહિલા હરિભક્તો અને 2 પુરુષ હરિભક્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા અને વધુને વધુ હરિભક્તોની તબિયત લથડી રહી છે। આ દરમિયાન વડતાલ ટ્રસ્ટના સલાહકાર નવતમ સ્વામી દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મીડિયા દ્વારા એક પક્ષીય જ વાતો બધાને બતાવવામાં આવી રહી છે। ઉપરાંત રવિવારના રોજ અમદાવાદના છોરાડી ખાતેના ગુરુકુળમાં રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સિદ્ધાંત પક્ષ અને દેવપક્ષના પ્રતિનિધિમંડળની એક બેઠક મળી હતી, જેમાં સિદ્ધાંત પક્ષના SP સ્વામી દ્વારા 3 મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા, જેની સાથે સંમત થવામાં દેવપક્ષે આનાકાની કરી હતી। દેવપક્ષનું કહેવું હતું કે અમે એક સમિતિ બનાવીશું અને 15 દિવસ બાદ સમિતિની બેઠક બોલાવીશું, તમે આ આંદોલનને આજે પૂર્ણ કરી દો। પરંતુ સિદ્ધાંત પક્ષ દ્વારા આ વાત માન્ય ન રાખી હતી અને જણાવાયું હતું કે તમે અમને વડતાલ મંદિરની 50,000 દાન ધર્માદાની પાવતી આપો અને સામે અમે તમને 50,000 પાવતીઓ ગઢપુર મંદિરની આપીશું। બીજો મુદ્દો એવો મૂક્યો કે રામપુર મંદિરમાં 10 ટેબલો મૂકો અને ત્રીજો મુદ્દો એવો મુકાયો હતો કે બેંકમાં ધર્માદા માટેનું અલાયદું ખાતું ખોલાવો અને બેંકમાં જ પાવતીઓ આપી દો, જોકે આ બાબતે દેવપક્ષ દ્વારા કોઈપણ સંમતિ દર્શાવવામાં આવી નથી। જોકે બધું વાતાવરણ જોતા સરકાર પણ અમને ભરોસો છે કે અમને ન્યાય આપશે અને બીજી બાજુ હરિભક્તોની જે દ્રઢતા છે એ જોતા પણ અમને પૂર્ણ ભરોસો છે કે ન્યાય મળશે। પણ દુઃખ આપણને એ વાતનું થાય છે કે 29 દિવસ પ્રતિક ઉપવાસના ગયા હોય, આ 13મો દિવસ અમરનાથ ઉપવાસનો હોવા છતાંય પણ દેવપક્ષના સંતો આ વાત નથી સમજતા, એ યોગ્ય નથી। માનવતા નાતે અને સાધુતાના નાતે એને વાત સમજવી જોઈએ। બાકી તો નિર્ણય તો ફાઇનલ આવવાનો છે, ભક્તોની માંગણી એ યોગ્ય છે માટે એને પૂર્તિ મળશે એવો વિશ્વાસ છે। જોકે કાલની વાટાઘાટોની અંદર આપણી જે માંગણી છે એ માંગણી જેવી આપણી માંગણી છે, આપણી માંગણી છે કે જે પ્રમાણે ટ્રસ્ટ ડીડ છે અને ચેરિટીનો આદેશ છે એ પ્રમાણે અમારો નામ ધર્માદો સ્વીકારવો જોઈએ, એ વાતમાં હજુ ઇન્વોલ્વ નથી એટલે અટકી। કાલે ગઈકાલે મીટિંગ હતી, મીટિંગ ઘણો સમય આવી, સરકારને પણ આંખ ઉગડી ગઈ છે, સરકાર સમજી ગઈ છે કે સત્ય શું છે અને કોનો હકીકત ન્યાય આપવો પડે, પણ આ દેવ પક્ષ એટલું આંધળું દોટ મૂકે છે અને સત્તાને લાલચે એ કાંઈ સમજતી જ નથી અને એ ન્યાય આપવા પણ માંગણી નથી। પણ અમે તો એક જ સૂત્ર લઈને બેઠા છે કે અમારો ન્યાય અને અમને હક છે અમારો અને અમારો હક છે ને અમે હક માગીએ છીએ નામ ધર્માદો અર્પણ કરીને અને અમારો મતાધિકાર, પણ આ એટલી વડતાલ જે ટેમ્પલ બોર્ડ છે એ એટલું આમ કઠોર થઈ ગયું છે ને તે હજી ન્યાય આપવા ત્યાં નથી। ત્યારે છેલ્લા 29 દિવસથી ચાલી રહેલ હરિભક્તોનો આંદોલન આવતીકાલે 30 દિવસ પૂરા કરશે અને સરકારી હસ્તક્ષેપ પણ એકવાર કરાયો હોવા છતાં પણ બંને પક્ષ અડીખમ રહેતા સમાધાનના કોઈ અણસાર દેખાતા નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।